ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરમાં કોવિડ નાઇન્ટીનની રસી મૂકવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલ એકતાનગર યુપીએસસી પાણીની ટાંકીની નજીક ટીપી તે છાણી ખાતે વેક્સિનેશન સેન્ટરની વડોદરાના પાલિકાના મેયર ક્યુરભાઈ રોકડિયાએ મુલાકાત લીધી હતી આજે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સો કરોડ જેટલા વેક્સિનના ડોઝ દેશના નાગરિકોને અપાયા છે આ વેક્સિન એ અમુક શસ્ત્ર છે અને એ શરીરમાં એન્ટીબોડી પેદા કરીને કોરોનાના વાયરસ સામે લડતી હોય છે અને આના માધ્યમથી જ્યારે શરીરમાં વેક્સિન આપવામાં આવે છે અને કોરોના સામેની લડત માટે રોગપ્રતિકારક શક્તિ શરીરમાં ઉદભવે છે એવું કહી શકાય કે દેશની જ્યારે સિત્તેર ટકા પોપ્યુલેશનને વેક્સિનેશન અપાયું છે ત્યારે એક હડ ઇમ્યુનિટી આવતી હોય છે અને એને કારણે કોરોનાનો વ્યાપન ઘટતો હોય છે કોરોનાના કેસ ઓછા થતા હોય છે અને જો કોરોના થતો પણ હોય છે તો શરીર કોરોનાના વાયરસ સામે લડવા માટે સક્ષમ થતું હોય છે એટલે કે કોરોનાની નહિવત અસર થતી હોય છે આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશમાં સો કરોડનું લક્ષ્યાંક આપને પાર પાડ્યું છે કદાચ એવું કહી શકાય કે આખા જગતની અંદર સૌથી વધુ ડોઝ આપનાર આપની કન્ટ્રી બની છે અને એની સાથે જે સો કરોડ વેક્સિનેશન આજે ભારત દેશમાં પૂર્ણ થયું છે ત્યારે જે કોરોના વોરિયર્સ છે દિવસ રાત જોયા વગર જે ડૉક્ટર્સે નર્સે જે સ્ટાફે મેડિકલ સ્ટાફે પોતાનું સમગ્ર આ દોઢ વર્ષ લોકોની સેવામાં સમર્પિત કર્યા છે ત્યારે આજના દિવસે પણ તેમનો આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને દેશના નેતૃત્વને પણ અભિનંદન વ્યક્ત કરું છું